हेलो विद्यार्थी मित्रों, आजना टॉपिक में आपणे झड़प अने वेग विषे अभ्यास करीशुं। झड़प अने वेग ने समझवा माटे आपणे पथ लंबाई अने स्थानांतर ने व्यवस्थित समझेला होवा जरूरी छे। जो तमे हजु सुधी स्थानांतर अने पथ लंबाईनो वीडियो नथी जोयो तो मित्रों पहला ए वीडियो व्यवस्थित जोई लेजो, त्यारबाद ज झड़प अने वेग विषेनो अभ्यास करजो। चलो तो आज आप शुरू करे छे सौ प्रथम झड़प त्यार बाद वेग। तो झड़पनी हूँ बात करूँ तेने समझता पहला अपने फरी एक बार पथ लंबाई की बात करी लीए। गतिमान पदार्थे कापेला कुल अंतर ने पथ लंबाई कहे छे। इले के कोई वाहन के कोई वस्तु वड़े जे कुल अंतर कापवामां आवे छे तेने पथ लंबाई कहेवामां आवे छे। मानी लो कि तमे पाटण थी अमदावाद बस में बेसीने गया छो, ते दरमियान तमारी पथ लंबाई लगभग 120 किलोमीटर जेटली हशे। पण हूँ तमने एवो प्रश्न पूछी लऊं कि तमे आ 120 किलोमीटर केटला समय में काप्या। अहीं समझजो, मैं तमारी पासे अंतरनी उपरांत समयनी पण मांग करी। જ્યારે આવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આટલા કિલોમીટર કેટલા સમયમાં કાપ્યા, હવે બે શબ્દની વાત થઈ શકે અંતરમાં, પથ લંબાઈ પણ હોઈ શકે છે કે સ્થાનાંતર પણ હોઈ શકે છે। જો મિત્રો હું પથ લંબાઈની જ વાત કરું કે તમે પાટણથી અમદાવાદનું અંતર કેટલા સમયમાં કાપ્યું છે તો આને ઝડપ કહેવાય। મિત્રો મારે આની વ્યાખ્યા લખવી હોય तो समय जे छे आ समय ने मारे एकम गणी अने व्याख्या बनावी पड़े। एटला माटे ज कंईक एवुं लख्युं छे, गतिमान पदार्थे एकम समय में कापेला कुल अंतर ने झड़प कहे छे। एटले के कंईक निश्चित समय नी अंदर जे कुल अंतर कापवामां आवे ते झड़प छे। उदाहरण तरीके नीचे तमने कार देखाय छे, आ कार मानी लो के गति करे छे। आ कार शू करे छे तो गति करे छे, तो आ दरमियान तेने कंईक अंतर कापियो हशे ने, तो एनुं प्रारंभिक स्थान अने अंतिम स्थान वच्चे कंईक अंतर तो हशे ने। मानी लो के आ अंतर 25 किलोमीटर छे, तो आपणने अहींया खबर पड़े छे कि आनी पथ लंबाई 25 किलोमीटर छे। हवे हूँ तमने प्रश्न करूँ कि आ 25 किलोमीटर केटला समयमां कापियो हशे, तो केटलीक सेकंडमां पण होई शके छे, કેટલીક મિનિટમાં પણ હોઈ શકે છે અને કેટલાક કલાકમાં પણ હોઈ શકે છે। અહીંયા સમજવાની વાત એ આવે છે કે તમે અંતર માટે જે એકમ લીધો હોય તેને સંલગ્ન એકમ જ સમય માટે લેવાય। ઉદાહરણ તરીકે કિલોમીટર, તો કિલોમીટર એ અંતરનો મોટો એકમ છે, તો સમયનો મોટો એકમ એટલે મારે કલાક જ લેવાય, એટલે કે કિલોમીટર ભાગ્યા કલાક। એની ઉપરથી આપણે સૂત્ર જોઈએ તો લખ્યું છે ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય, એટલે કે જે પણ અંતર કપાય છે એને તમે સમય વડે ભાગી દો છો તો તમને ઝડપ મળી જાય। માની લો કે આ કારે 25 કિલોમીટર એક કલાકમાં કાપ્યું છે, ઠીક છે, 25 કિલોમીટર એક કલાકમાં કાપ્યું છે, તો આનો મતલબ 25 કિલોમીટર ભાગ્યા એક કલાક બરાબર 25 કિલોમીટર પ્રતિ કલાક, ઠીક છે। અહીંયા એકમને પણ સાથે સમજવાનો, કોક વખતે એવો પ્રશ્ન પૂછી લે કે જો 25 કિલોમીટર 30 મિનિટમાં કાપ્યા છે, તો અહીંયા આપણે સમજવાની વાત છે કે કિલોમીટર છે અને બીજી તરફ સમય મિનિટમાં છે, તો આનો મતલબ મારે કિલોમીટરને અને બીજી તરફનું છે એટલે મારે કલાકમાં ફેરવવાનું છે, તો મારે 30 મિનિટના કલાક કેટલા, તો અડધો કલાક થાય, તો હું શું કરીશ, 25 કિલોમીટર ભાગ્યા 1/2, હવે છેદનો છેદ ક્યાં જતો રહે અંશમાં, એટલે 25 × 50, તો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ કહેવાય। તો આ રીતે આપણે અલગ અલગ ઝડપ શોધી શકીએ છીએ। માની લો મારે ઝડપને દર્શાવવી છે તો કંઈક સંજ્ઞાની જરૂર પડશે। આ સંજ્ઞા તરીકે હું વી લઈશ। અહીંયા વી હંમેશા સ્મોલ એબીસીડીનો એટલે કે બીજી એબીસીડીનો જ ઉપયોગ કરવો। જો તમે કેપિટલ વી કરો છો તો આનો મતલબ થાય છે તેને કહેવાય કદ,
આપણે અહીંયા ઝડપ દર્શાવવાની છે અને ઝડપને દર્શાવવા માટે વી હંમેશા નાનો કરીશું. હવે મારે આના એકમો જોઈએ છે, તો આનો એસઆઈ એકમ જોઈએ છે. તો ચાલો સમજીએ કે પથ લંબાઈનો એસઆઈ એકમ છે મીટર, સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ, એટલે એસઆઈ એકમ બનશે મીટર પ્રતિ સેકન્ડ. સીજીએસ એકમની વાત કરું તો મીટરની જગ્યાએ આવશે સેન્ટીમીટર, પણ એસ સેકન્ડની જગ્યાએ તો સેકન્ડ જ આવે, એટલે કે સેન્ટીમીટર ભાગ્યા સેકન્ડ. જ્યારે મોટો એકમ કયો તો કિલોમીટર ભાગ્યા કલાક. અહીંયા મિત્રો સમજો, તમે એસઆઈ એકમમાં જુઓ મીટર પ્રતિ સેકન્ડ, પછી તમને મીટર પ્રતિ સેકન્ડ ઓર મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન લખેલું દેખાય છે. હવે મીટર પ્રતિ સેકન્ડ લખો કે મીટરના ભેગું સમયને ગુણીને એની માઇનસ એક ઘાત લખો, બંને સરખું કહેવાય. કેટલીક વખત ઘણા લોકો આમાં ભોગ બનતા હોય છે કે મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આવ્યું, આ છે શું કે એમ કરીને, કે આ તો ખોટો એકમ છે એમ કરીને જવા દેતા હોય છે. તો આવી ભૂલ ના કરવી, એટલે ખાસ ધ્યાન રાખવાનું. જો સીજીએસમાં પણ એ રીતે દર્શાવવું હોય તો સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ અને ઉપર માઇનસ એક કરવાની. જો મોટા એકમમાં આ જ રીતે લખવું હોય તો કિલોમીટર ઇન્ટુ, ઇન્ટુ એટલે પોઈન્ટ, એચ કર્યા પછી ઉપર માઇનસ એક લખવાની. હવે હું તમને પ્રશ્ન પૂછું કે ઝડપ એ સદિશ રાશિ છે કે અદિશ, તો અહીંયા સમજો ઝડપનો આધાર કોની ઉપર છે? પથ લંબાઈ ઉપર. પથ લંબાઈ કેવી રાશિ છે? તો તમે કહેશો સાહેબ એ તો અદિશ છે. જો પથ લંબાઈ અદિશ રાશિ હોય તો ઝડપ પણ આપણી કેવી રાશિ બનશે? અદિશ રાશિ બનશે. ઠીક છે મિત્રો, તો અહીંયા આપણે આ ઝડપ વિશેનો ખ્યાલ સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે આપણે સમજીએ છીએ વેગ. તો વેગની અંદર વ્યાખ્યા જોઈ લઈએ તો પેલાની અંદર પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતરની વાત કરતા હતા, અહીંયા આપણે વાત કોની કરવાની છે? સ્થાનાંતરની. પેલામાં પણ નિશ્ચિત સમય લેતા હતા, તો અહીંયા પણ તમારે નિશ્ચિત સમય લેવાનો છે. એટલે એમ કહી શકાય કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. વેગ બરાબર શું? તો સ્થાનાંતર ભાગ્યા સમય. મારે આને દર્શાવવો છે, એની સંજ્ઞા જોઈએ છે, તો આની પણ સંજ્ઞા છે સ્મોલ વી, અને આના પણ એકમો સેમ જે એકમો સ્થાનાંતરના છે તે જ છે. એટલે કે એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ, સીજીએસ એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અને મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક છે. તો મિત્રો આપને સ્થાનાંતર ઉપરથી વેગ અને પથ લંબાઈ ઉપરથી ઝડપ આ બંનેનો ખ્યાલ આવી ગયો હશે. ધન્યવાદ. થેન્ક યુ.